હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સુપર સહેલિયા હું નીપા મિસ્ત્રી આજે તમારા માટે એક નવી વેરાયટી લઈને આવી છું જેનું નામ છે ખીચડીનું શાક તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ એક બારીક કાપીને કાંદો લીધો છે બે લીલા મરચાં લીધા છે ટુકડો આદુનો અને ત્રણ કડી લસણ લીધું છે મારી પાસે એક કપ ખીચડી છે જે મગની ફોતરાવાળી દાળ અને ચોખાની બનાવેલી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે સૌ પ્રથમ આપણે આદુ મરચાં અને લસણને ખાંડી દસ્તામાં ખાંડી લો અથવા તો મિક્સીમાં ક્રશ કરી લો આ રીતે એક બોલમાં આ એક કપ ખીચડી એડ મૂકી દઈશું અને એની અંદર એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ બારીક કાપેલો કાંદો અને ત્રણ ટેબલ સ્પૂન કોથમીર ધોઈ અને બારીક કાપીને એડ કરવાની છે આ રેસીપીમાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે વધુ એડ કરવા માંગતા હો તો કરી શકો છો એક ચમચી મરચું પાવડર કાશ્મીરી મરચું એડ કર્યું છે એક ટેબલ સ્પૂન રવો એડ કરીશું અડધો કપ બેસન એડ કરીશું ત્યારબાદ આપણે એની અંદર એડ કરવાનું છે મીઠું અડધી ચમચી મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને દરેક વસ્તુને આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાની છે મીઠું એડ કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું કેમ કે ખીચડીમાં ઓલરેડી મીઠું આપણે એડ કરેલું જ છે એટલે લોટ અને કાંદાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું રહેશે અને આ રીતે આપણે ચમચીથી એને હલાવી દબાવી દબાવીને સરસ મિક્સ કરી લેવાનું છે પાણી આપણે બિલકુલ એડ કરવાનું નથી કેમ કે કોથમીરમાં મોઈશ્ચર છે કાંદામાં મોઈશ્ચર છે અને ખીચડીમાં પણ મોઈશ્ચર છે એટલે એના મોઇશ્ચરમાં જ આ રીતે આપણો આ બાઇન્ડિંગ થઈ જશે અને આપણે આ મિશ્રણને થોડુંક આ રીતે થીક જ રાખવાનું છે બિલકુલ પતલું કરવાનું નથી જેનાથી આપણા પકોડા સરસ મજાના ગોળ પડશે મિશ્રણ રેડી છે તો એને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ બીજી સાઈડ આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરી લઈએ એક લોયામાં મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીએ એક ચમચી જીરું જીરું લાલ થાય એટલે આપણે એની અંદર એક વઘારનું મરચું એડ કરીશું બે લવિંગ એડ કરીશું અને સાતથી આઠ કઢીપત્તા એડ કરીશું ત્યારબાદ એક બારીક કાપેલો કાંદો અને આદુ મરચાં લસણ એડ કરવાના છે બારીક કાપેલા અહીંયા અમે બે લીલા મરચાં ત્રણથી ચાર કળી લસણ અને ટુકડો આદુનો બારીક કાપીને લીધો છે એ સરસ ગુલાબી થઈ જાય એટલે એની અંદર આપણે કાંદો એડ કરી દેવાનો છે કાંદાને પણ આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાંતડવાનો છે તમે જોઈ શકો છો આપણો કાંદો સરસ મજાનો ગુલાબી શેકાઈ ગયો છે હવે આપણે એની અંદર એડ કરીશું બારીક કાપેલું એક ટામેટું આ રીતે આપણે ટામેટાને કાપીને એડ કરી દેવાનું છે એને સરસ હલાવી લેવાનું છે અને આપણે થોડીક વાર માટે એને લગભગ એકથી દોઢ મિનિટ માટે એને ઢાંકી દેશું ઢાંકવાથી એ સરસ જલ્દી સોફ્ટ થઈ જશે અને આપણી રેસિપી ક્વિક થશે એકથી દોઢ મિનિટ ઢાંક્યા બાદ આપણે એને ઓપન કરી અને ફરીથી એને સરસ હલાવી લેવાનું છે અને બાકીના મસાલા આપણે એની અંદર એડ કરી લઈશું આપણે એની અંદર એડ કરીએ છીએ હવે લાલ મરચું ધાણા જીરું અને હળદર એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું અને એક નાની ચમચી હળદર એડ કરી દીધી છે અને એને સરસ તાંતળી લેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર કોથમીર એડ કરીશું આગળ મેં કીધું તેમ કોથમીરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે એટલે તમે વધુ પણ એડ કરી શકો છો આપણો મસાલો સંતરાય ત્યાં સુધી આપણે મિક્સરને ફરીથી મિક્સ કરી લઈએ એકવાર હલાવી લઈએ સરસ બેટર આપણું રેડી છે તો આપણે એને આ રીતે પકોડા મૂકીશું હવે આપણે ગ્રેવીની અંદર પાણી એડ કરીશું લગભગ આપણે આની અંદર અઢી કપ પાણી એડ કરવાનું છે મેં અહીંયા અઢી કપ એડ કર્યું છે અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે એનો વેઇટ કરવાનો છે હવે આપણે એની અંદર એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને એડ કરીશું કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો હું અહીંયા કિચન કિંગ મસાલો એડ કરી રહી છું હવે આપણે આને સરસ મિક્સ કરી લેશું અને એને ઉકળવા દઈશું આપણું આ પાણી ઉકળવા લાગે એટલે હવે આપણે એના પકોડા ખીચડીના પકોડા અંદર એડ કરી લેશું આ રીતે ખીચડીને બે ચમચીમાં આ રીતે લેવાની અને ગોળ ગોળ વાળી અને પકોડા એના મૂકી દેવાના આ રીતે તમને ન ફાવે તો તમે હાથથી પણ મૂકી શકો છો જે મેં તમને આગળ બતાવ્યું તે રીતે બધા જ પકોડાને આ રીતે અંદર મૂકી દેવાના છે પકોડા બિલકુલ અંદર છૂટા પડશે નહીં એટલે તમે ટેન્શન ન લેશો કે પકોડા છૂટા પડ્યા કે નહીં કેમ કે ઓલરેડી આપણે બાઇન્ડિંગ એડ કરી દીધેલું છે હવે આપણે બધા પકોડા એડ થઈ ગયા છે તો એને આપણે ઉકળવા દઈશું લગભગ આઠથી દસ મિનિટ આપણે આ રીતે ઉકળવા દીધું છે તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી પણ સરસ ઠીક થઈ ગઈ છે અને બેટર લુક આવી ગયો છે તો એને કોથમીર એડ કરી અને એને સર્વ કરશું તમને અમારી રેસીપી ગમી હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરશો થેન્ક યુ